प्रश्नों मुकवा तमे एक वार नजर करजो अने ए प्रश्नो वांचो जे तमारा टेट वन अने टेट टू नो मां बहु उपयोगी निवडशे। तो आजना विडियो में आपणे शुरुआत करीए बाल मनोविज्ञान प्रश्नों। तो एनी अंदर पहलो प्रश्न छे के शिक्षण ने केवो व्यवसाय बनवो जोईए। तो ऑप्शन आप्या छे धंधाधारी व्यवसाय के नौकरी सेवा क सरकारी नौकरी के व्यवस्था शक्ति ने लगतो। तो अहीं तमारो जवाब शुं आवे, तो शिक्षण नो व्यवसाय केवो बनवो जोईए, तो तमारो जवाब आवे छे ब नौकरी सेवा। बीजो प्रश्न छे शिक्षक के नवो विषय वर्गखंड में पहली वक्त केवी रीते दाखल करवो जोईए। तो अ प्रथम प्रकार समय वेड़ाप्या वगर शुरू करी देवो, ब प्रस्तावना आपी अने पाठ शुरू करी देवो, क शुं करवानुं छे तेनी विस्तृत रूपरेखा आपी, या ड विषय वस्तु माटे वर्गने जूथमां वेची देवो। तो अहीं तमारो जवाब आवे छे क शुं करवानुं छे तेनी विस्तृत रूपरेखा आपी। त्रीजो प्रश्न बिन कार्यक्षम शिक्षकनी लाक्षणिकता कई छे। तो अ हिम विद्यार्थी हमेशा अमुक चौक्स धोरण जाळवे तेवो आग्रह राखो, ब विषय वस्तु पर रस रहे करे ते माटे आग्रह राखो, क विद्यार्थी पोते प्रयत्न न करे त्यां सुधी तेमने मददरूप थवानी ना पाडवी, या ड दरेक समय विद्यार्थीओने नियंत्रणमां राखवा प्रयत्न करो। तो अहीं तमारो जवाब आवे छे अ विद्यार्थी हमेशा अमुक चौक्स धोरण जाळवे तेवो आग्रह राखो। चौथो प्रश्न शिक्षकोनुं प्राथमिक काम एक कही शकाय, अ जारे जरूर पड़े त्यारे निदानात्मक अने उपचारात्मक मदद पूरी पाड़वी, ब युवानोने जरूरियात अने आशाओ पूरी पाडना संवादिता टेवो वधारवी, या क सूचवेलो अभ्यासक्रम पूरो करी देवो, या ड विद्यार्थीने शीखवा माटे उत्तेजक अने मार्गदर्शक बनवू। तो आनो जवाब आवे छे क सूचवेलो अभ्यासक्रम पूरो करी देवो, जे चौथा प्रश्न तमारो जवाब छे। पांचमो प्रश्न शिक्षकनी शिस्त जाळवामां निष्फळता माटे शिक्षकनी નીચેના ઉમ કારણભૂત છે। તો અ શિક્ષકની રીતોમાં યોગ્યતા, બ શૈક્ષણિક માનવશાસ્ત્રનું જ્ઞાન, ક વિષયનું જ્ઞાન, યા ડ પરિમાણજન્ય વસ્તુ માટે શીખવવાનું અને કરવાનું સર્જનાત્મક કાર્યક્રમ। તો અહીં તમારો જવાબ આવે છે ડ પરિમાણજન્ય વસ્તુ માટે શીખવવાનું અને કરવાનું સર્જનાત્મક કાર્યક્રમ। છઠ્ઠો પ્રશ્ન શિક્ષકનું સૌથી અગત્યનું કર્તવ્ય કયું છે। તો અ વિદ્યાર્થી માટે તબદીલી અને શીખ પ્રક્રિયા મદદરૂપ થવું, બ અનુભવોના વિકાસમાં વિદ્યાર્થીને માર્ગદર્શન આપવું, ક હાજરી અને બીજા રેકોર્ડ બનાવવા, યા ડ ઉપરોક્ત પૈકી એક પણ નહીં। તો તમારો જવાબ આવે છે અ વિદ્યાર્થીઓ માટે તબદીલી અને શીખવાની પ્રક્રિયા મદદરૂપ થવું। સાતમો પ્રશ્ન વર્ગખંડના પાયાના નિયમો કોને પ્રસ્થાપિત કરવા જોઈએ, અ મુખ્ય શિક્ષકે, બ વિદ્યાર્થીઓએ, ક શિક્ષકે, યા ડ વિદ્યાર્થીઓ અને શિક્ષકે। તો અહીં તમારો જવાબ આવે છે બ વિદ્યાર્થીઓએ। આઠમો પ્રશ્ન શિક્ષકનું કાર્ય નીચે પ્રમાણે કહી શકાય। તો અ બાળકોમાં જ્ઞાનકરણના સર્વિસ સ્ટેશનનો નોકર, બ બાળકની વ્યક્તિગત અને આધ્યાત્મિક જરૂરિયાતોનું સંતોષનાર, ક બાળકની વધારેમાં વધારે પ્રગતિ માટે મદદરૂપ થનાર પ્રધાન માર્ગદર્શક, યા ડ આપના ભાવિ વારસાને સાચવવા અને પ્રસારણ કરવા માટે ત્યાગમૂર્તિ વાલી। તો અહીં તમારો જવાબ આવે છે ક બાળકની વધારેમાં વધારે પ્રગતિ માટે મદદરૂપ થનાર માર્ગદર્શક, એ તમારો જવાબ આવે છે। નવમો પ્રશ્ન એક નવા શિક્ષક તરીકે તમારી પ્રથમ ધંધાદારી જવાબદારી શું હશે। તો અ અગાઉના શિક્ષકની કાર્યપદ્ધતિ શોધી કાઢી, યા બ સાથે કામ કરતા શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સહકાર મેળવવો, ક તમારી કેળવણી અને અનુભવના સંદર્ભે અભ્યાસક્રમ જરૂરી ફેરફાર કરવો, યા ડ સંજોગો પ્રમાણે કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવો। તો તમારો અહીંયા જવાબ આવે છે બ સાથે કામ કરતા શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સહકાર મેળવવો। દસમો પ્રશ્ન ફરજ પ્રત્યે બેદાકાર વિદ્યાર્થીઓના ટોળે ટોળા સાથે કામ પાર પાડતી વખતે સૌથી અસરકારક શિક્ષક એ છે કે જે અ કાયમ તેમને કામમાં વ્યસ્ત રાખે, બ શુદ્ધ બાળકોની વચ્ચે તેમને નાયક તરીકે પ્રવાહિત રજૂ કરવા, ક સુધારવાનો પ્રયત્ન કરતા પહેલા તેમને મિત્ર તરીકે જીતવામાં કેન્દ્રિત કરે, યા ડ ન્યાય યોગ્ય વર્તણૂક તેમના પોતાના અભિવ્યક્ત કરે અને તે ઓળખે ત્યાં સુધી રાહ જોવી। તો અહીંયા તમારો જવાબ આવે છે અ કાયમ તેમને કામમાં વ્યસ્ત રાખે। અગિયારમો પ્રશ્ન અધ્યાપન કાર્ય છે, તો વ્યક્તિગત, સંસ્થાકીય, વ્યવસાયિક, યા સામાજિક, યા રાજકીય,
તમારો જવાબ છે બ સામાજિક રાજકીય. 12મો પ્રશ્ન, જો શિક્ષક કોમ્પ્યુટર અને આધુનિક સાધનોને બદલે જૂની પુરાણી રીતનો ભણાવવા માટે ઉપયોગ કરે તો તે નીચેના પ્રભાવિત થયો છે, તો અ રીત રસમ, બ અનુભવ, ક બુદ્ધિ યા ટે. તો તમારો જવાબ આવે છે બ ટે. 13મો પ્રશ્ન, ટીચિંગ અને લર્નિંગ એકબીજાના પૂરક છે, વિરુદ્ધ છે, અલગ છે કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં? તો તમારો જવાબ આવે છે અ પૂરક છે. અને 14મો પ્રશ્ન, નીચેના પૈકી વિસ્તૃત ખ્યાલ છે, શીખવવું, શીખવવું, શિક્ષણ યા શિક્ષણ શાસ્ત્ર? તો અહીં તમારો જવાબ આવે છે ક શિક્ષણ. નીચેના એક પૈકી વિસ્તૃત ખ્યાલ શું છે? શિક્ષણ. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો અમારા ભાગ એક બાળ મનોવિજ્ઞાન પ્રશ્ન. જો તમે અમારી ચેનલ બીજા ભાગનું જુઓ તો આ વિડીયો કન્ટિન્યુ રહેશે, અને બીજા ભાગ માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન પ્રેસ કરો, જેથી અમારા આગળના વિડીયો યુટ્યુબ પર સૌથી પહેલા તમને નોટિફિકેશન મળે. અને અમારા વિડીયોની અંદર તમે જૂના પેપરો સોલ્વ કરો, અને જે ધોરણ 1-5ની તૈયારી કરતા તો એ પીએસસીના એકવાર વિડીયો અચૂક જોજો, જે તમારા માટે બહુ ઉપયોગી હશે. અને 6-8માં જે તૈયારી કરતા હો તો એમને એનએમએસના વિડીયો ખાસ જોવા, જેથી એમને બહુ ઉપયોગી નીવડશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો. બેસ્ટ ઓફ લક.